गुड मॉर्निंग गाइस, वेलकम टू द चैनल। आज मैं आया हूँ सिंधवाई वाव सिटी एम अहमदाबाद। ये वाव 5-6 सौ का जूनी है, एक सौ का मतलब 100 ईयर्स, तो करीबन 500-600 साल पुरानी है। अभी हम लोग वाव में वाव देखने जा रहे हैं, लेकिन बहुत पुरानी वाव है और यहाँ पे मेंटेनेंस बहुत कम है। इसके लिए आसपास में झाड़ी और ये कूड़ा कचरा भी हुआ है, लोग इसमें कूड़ा कचरा भी फेंकते हैं। ये वाव की हिस्ट्री हम लोग अभी महाराज जी से भी जानेंगे। अगर इसको अच्छी तरह से मेंटेन किया जाए तो ये हिस्टोरिकल प्लेस बन सकता है। बहुत नीचे जाने तक महाराज जी ने भी परमिशन नहीं दी थी, क्योंकि यहाँ पे बहुत सारे जीव जंतु है, तो मैं भी नीचे नहीं गया और 20 पगतिया नीचे जाके वापस आ गया। મારું નામ ઘનશ્યામભી પંડ્યા, પૂર્વી ભાઉભી પંડ્યા। આ માતાજીનો ઇતિહાસ લગભગ ઘણા સૈકા જૂનો છે। મૂળ માતાજીનું પ્રાગટ્ય સ્થાન બલુચિસ્તાન, જે પાકિસ્તાનની બાજુમાં આવેલું છે। અહીં 60-65 વર્ષથી માતાજીની પૂજાપાઠ સેવા પૂજા અમે લોકો કરીએ છીએ, અને માતાજીની બાજુમાં વાવ આવેલી છે। લગ્ન થઈ ગયા પછી વરઘડિયા પગે લાગવા આવે, કાંકણ દોરા છોડવા આવે, આ રીતે માતાજીની કુળ દેવીને શ્રદ્ધા હોય બાબરી ઉતરાવવા માટે આવે। અને માતાજીનું આ જૂનું પ્રાચીન સ્થાન છે, 2 વખત મંદિરનો જીર્ણોદ્ધાર થયેલો છે। આ રીતે માતાજીનું પ્રાકટ્ય થયેલું છે અહીંયા આગળ, અને અહીં આગળ મોદી પટેલ બ્રાહ્મણ એ લોકોના કુળદેવી થાય, એ લોકો દર્શનાર્થે સમય અનુસાર ગમે ત્યારે એ લોકો આવે છે। આ રીતે માતાજીનો ઇતિહાસ છે। બાજુમાં વાવ તો સૈકા થઈ ગયા, આના લગભગ 1 સૈકાનો 100 વર્ષ ગણાય, 5-7 સૈકડા પહેલાં જૂની વાવ છે। 60-65 વર્ષથી તો અમે લોકો આની બધી અંડરલિંગ કરીએ છીએ, સાફ સફાઈ કામ ત્યાંથી બધું કરાવીએ, અમે લોકો કોઈ માણસો કરવા આવતા નથી। આ પ્રસંગ અનુસાર આઈને પધરે જાય લોકો, માણસો વસ્તુ પૂજા પાણી મૂકી જાય, કોઈ પાસે મગજમારી કરતા નથી અમે લોકો, પણ જાતે બધું સફાઈ કામ એમની કરાવી દઈએ સારી રીતે માતાજીની। તો મૂળ આનું ઓરિજિનલ સ્થાન બલુચિસ્તાનમાં અમદાવાદમાં નારણપુર આગળ માતાજીનું મંદિર બીજું આવેલું છે, આની બ્રાન્ચ બીજી ત્યાં છે। એક ભરૂચમાં બી માતાજીનું મંદિર છે, કડીમાં બી છે, અને જૂનું સ્થાન માતાજીનું પાટણમાં છે। ચાર જગ્યાએ માતાજીના કડા ગામ છે બાજુમાં, અહીંયા આગળ ત્યાંનું સ્થાન આવેલું છે। 4-5 જગ્યાએ લોકો દર્શનાર્થે જતા આવતા હોય છે, કારણ કે અમદાવાદમાં માતાજીનું મંદિર જૂનામાં જૂનું પ્રાચીન મંદિર એક જ છે। અને આના પછી નારણપુરા જે મંદિર બન્યું, લોકો ત્યાંના માણસો પગે લગાવવા ત્યાં જાય છે, ત્યાંના અહીં કોઈ આવતા નથી એમ આ રીતે છે। अगर इसको अच्छी तरह से मेंटेन किया जाए तो ये वन डे पिकनिक के लिए बहुत अच्छा स्पॉट बन सकता है। मुझे आपकी कमेंट्स चाहिए। प्लीज़ सब्सक्राइब माय चैनल एपी द ट्रैवल व्लॉगर एंड प्रेस द बेल आइकन फॉर ऑल द न्यू नोटिफिकेशंस। लाइक शेयर सब्सक्राइब एंड कमेंट्स। थैंक यू।